રાપર તાલુકાના પલાશવા ગામે માલધારીની જમીન પર અવૈધ કબજો કરી ગેરકાયદેસર દબાણ કરી જમીનનો કબજો કર્યો છે તેની વિરુદ્ધમાં માલધારી સમાજ અને નિર્ભય જોડાની આગેવાની હેઠળ એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડેપ્યુટી કલેક્ટર સૂર્યવંશી સાહેબને આવેદનપત્ર પાઠવ્યું. રાપરથી અમારા પ્રતિનિધિના વિસ્તૃત અહેવાલ. રાપર તાલુકાના પલાશવા ગામના મૂળ માલિક લીરીબેન માદેવા ભરવાડ માલધારીની જમીન પર ગેરકાયદેસર અવૈધ રીતે વર્ષોથી દબાણ કરી મૂળ માલિકના હક અધિકારો પર તરાપ મરાઈ રહી છે. વિઘોટીઓ વેરાઓ છેલ્લા 60 વર્ષથી લીરીબેન ભરે છે. મૂળ માલિકને કબજો કરી અને અન્ય બેઠા છે, જે તંત્ર અને કચ્છ તંત્ર માટે કલંકી ઘટના છે. સામાજિક યુવા અગ્રણી નીલવિન જોડા, યુવા કાર્યકર ગગન ભરવાડ, રામજીભાઈ માદેવા ભરવાડ, મોતીભાઈ ભરવાડ, રણછોડભાઈ ભરવાડ, ગેડિયા મોમાયાભા ભરવાડ, સક્તા મેરા ભરવાડ, જાગાધારા ભરવાડ, લખમસિંહ ભરવાડ, સતીશ ભરવાડ, રમેશ ભરવાડ સહિતના લોકોએ એકજૂટ થઈ અને ભચાઉના નાયબ કલેક્ટર શ્રી સૂર્યવંશી સાહેબને એક આવેદનપત્ર પાઠવ્યું. તાત્કાલિક અસરથી જે અવૈધ ગેરકાયદેસર જમીન પર કબજો કરવામાં આવ્યો છે તે ખુલ્લો કરાવે અને યોગ્ય ન્યાય મળે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટર ભચાઉ મધ્યે માલધારી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કે જે એમની મૂળ માલિકીની જમીન છે એ જમીન ઉપર ગેરકાનૂની રીતે અવૈધ રીતના કબજો કરીને ભૂમાફિયાઓ બેઠા છે. જ્યારે રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગનું કાયદો કાઢેલું છે, તેમ છતાં પણ આજે મૂળ માલિકોને એની જમીનના હકથી વંચિત રાખવામાં આવી રહ્યું છે. આજે એસડીએમ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી કે આ મૂળ માલિકને એમનું હક મળી રહે અને જે તે ખોટા આધાર પુરાવો ઊભા કરી અને આ વંચિત તબક્કાના ભરવાડ સમુદાયની જમીન ઉપર જે તરાપ મરાઈ રહી છે તેને તાત્કાલિક ધોરણે આમનો હક આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી અને જો આગામી સમયની અંદર આ બાબતે રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરવામાં આવી તો ભરવાડ સમાજ દ્વારા ધરણા પ્રદર્શન અને શાંતિપ્રિય રીતે ગાંધીજી ત્યાં માર્ગે ચાલી અને ન્યાયની લડત લડવામાં આવશે એવી આજે રજૂઆત કરવામાં આવી. પ્રત્યુત્તરમાં એસડીએમ સાહેબે બહુ સચોટ રીતના કામગીરી કરી અને મૂળ માલિકને હક આપશે એવી બાંયધરી આપવામાં આવી જેની આજે રજૂઆત કરવામાં આવેલ હતી.